એક નજર કરીશું મહત્વના સમાચાર તરફ. સાબરકાંઠામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં બાઇક, પેટ્રોલ, ડીઝલ અને બેટરીઓ ચોરાતી ગેંગ સક્રિય. પ્રાંતિજ ગોપીનાથ સોસાયટીમાંથી રાત્રિના સમયે બે બાઇકની ચોરી થઈ તો ત્રણ બાઇકોમાંથી પેટ્રોલ ચોરી. ગોપીનાથ સોસાયટીમાંથી ચોરી કરેલ બે બાઇકમાંથી એક બાઇક સોસાયટીના ગેટ આગળ મૂકીને ભાગી ગયા. ભાકરપુરમાંથી પણ ઘર આગળ પાર્ક કરેલ છોટા હાથીમાંથી બેટરી તો ઘર આગળ પાર્ક કરેલ રિક્ષામાંથી પણ બેટરીની ચોરી થઈ. પ્રાંતિજ બાકલપુરના વાહન ચાલકો દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી. પાંચ દિવસ પહેલા જ પ્રાંતિજના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પણ પાંચ ટ્રકમાંથી બેટરી અને ત્રણ ટ્રકમાંથી ડીઝલની ચોરી થઈ હતી. પ્રાંતિજ સહિત તાલુકામાં બાઇક, પેટ્રોલ, ડીઝલ, બેટરી ચોર ગેંગ સક્રિય થતા અન્ય વાહન માલિકો સહિત લોકોમાં ભયનો માહોલ. રાત્રિનો પેટ્રોલિંગ કડક કરવા પ્રાંતિજ સહિત તાલુકાના લોકોની માંગ. સાબરકાંઠામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં બાઇક, પેટ્રોલ, ડીઝલ અને બેટરીઓ ચોરાતી ગેંગ સક્રિય થઈ છે. પ્રાંતિજ ગોપીનાથ સોસાયટીમાંથી રાત્રિના સમયે બે બાઇકની ચોરી થઈ તો ત્રણ બાઇકોમાંથી પેટ્રોલ ચોરાય. ગોપીનાથ સોસાયટીમાંથી ચોરી કરેલ બે બાઇકમાંથી એક બાઇક સોસાયટીના ગેટ આગળ મૂકીને ભાગી ગયા. બાકરપુરમાંથી પણ ઘર આગળ પાર્ક કરેલ છોટા હાથીમાંથી બેટરીનો ઘર આગળ પાર્ક કરેલ રિક્ષામાંથી પણ બેટરીની ચોરી કરી. પ્રાંતિજ બાકરપુરના વાહન ચાલકો દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી. પાંચ દિવસ પહેલા જ પ્રાંતિજના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પણ પાંચ ટ્રકમાંથી બેટરી અને ત્રણ ટ્રકમાંથી ડીઝલની ચોરી થઈ હતી. પ્રાંતિજ સહિત તાલુકામાં બાઇક, પેટ્રોલ, ડીઝલ, બેટરી ચોર ગેંગ સક્રિય થતા અન્ય વાહન માલિકો સહિત લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રિનો પેટ્રોલિંગ કડક કરવા પ્રાંતિજ સહિત તાલુકાના લોકોની માંગ ઉઠવા પામી છે.